નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેના થકી ખેતીની જમીન વેચાણના દસ્તાવેજીકરણની જે પ્રક્રિયા હતી એ થોડી સરળ થઈ છે. કોઈપણ ખેડૂત જ્યારે ખેતીની જમીન વેચે છે તો એને ખેડૂત તરીકેનું ખેડૂત ખરાઈનું એક પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ ખેડૂત ખરાઈનું જે પ્રમાણપત્ર રજૂ કરવાની જે પ્રક્રિયા છે એને થોડી સરળ કરવામાં આવી છે. તો આ પ્રક્રિયા કઈ રીતે સરળ થઈ છે અને કઈ રીતે ખેતીની વેચાણની જે કામગીરી છે એ એનાથી સરળ બનશે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. અને એની સાથે સૌથી જે સળગતો મુદ્દો છે કે આપણા ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતો દ્વારા થતી ખેતીની જે વેચાણનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધ્યું છે. એટલે ખેતીની જમીન મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે, ખેતીની જમીન મોટા પ્રમાણમાં બિનખેતી થઈ રહી છે. તો આજે સળગતો મુદ્દો છે એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે એની પણ ટૂંકમાં ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, હું આજે મારા જ ખેતરમાં છું. મારું વતન છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું સાવડા ગામ અને આ મારું જ ખેતર છે. અને અહીંયા જ મને સમાચાર મળ્યા કે ગુજરાત સરકારે ખેડૂત ખરાઈની જે પ્રક્રિયા છે એ સરળ કરી છે. તો મને લાગ્યું કે આ વિડીયો રેકોર્ડ કરવા માટે જે યોગ્ય સમય છે કે યોગ્ય સ્થળ છે એ મારું પોતાનું ખેતર જ છે. કારણ કે ખેડૂત માટે ખેતીની જમીન કેટલી ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે કરીશું અને ખેડૂતો ખેતીની જમીન વેચવા કેમ મજબૂર બન્યા છે એની પણ આપણે ચર્ચા કરીશું. શરૂઆતમાં તો અમારા વિસ્તારની થોડી તમને માહિતી આપી દઉં. તો અમારો વિસ્તાર એટલે જે કચ્છનું નાનું રણ છે, જે ખારાગોઢા, જ્યાંથી જ્યાં મીઠું બને છે, એ વિસ્તાર અમારા ખેતરથી એક રીતે ચોખ્ખો દેખાય. અમારા વિસ્તારની જમીનમાં સારનું પ્રમાણ વધારે છે. અમારા વિસ્તાર એક રીતે રેતાળ વિસ્તાર છે, એટલે પ્રમાણમાં ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીએ અમારી જમીનમાં ફળદ્રુપતા ઓછી છે. અને અમારા વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ પણ ઓછો છે. ઔદ્યોગિક વિકાસ ઓછો છે એનો સૌથી મોટો ફાયદો અમને એ થયો છે કે અમારા વિસ્તારમાં હજુ પણ મોટા ભાગના ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જમીન જે છે એ ઉપલબ્ધ છે. અમારા આ જ ખેતરની તમને વાત કરું જેમાં આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ. અમારા જે આ વિસ્તાર છે આ રોડ ટચ વિસ્તાર છે. તો અહીંયા 5 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો 5 વર્ષ પહેલાં 1 વીઘા જમીનનો જે ભાવ છે એ સરેરાશ 5 લાખ આસપાસ ચાલતો હતો અને અત્યારે એ જે આંકડો છે 1 વીઘા જમીનનો ભાવ છે ને એ સતત એક રીતે વધી રહ્યો છે. છતાં પણ હજુ અમારા ગામના કે મારા જેવા ઘણા ખેડૂતો હશે, અમારા જેવા ઘણા ખેડૂતો હશે જેમને પોતાની એક પણ વીઘો જમીન ઓછી નથી કરી અને હજુ મોટા ભાગના ખેડૂતો પાસે સારા એવા પ્રમાણમાં અમારા વિસ્તારમાં જમીન ઉપલબ્ધ છે. કારણ કે અહીંયા હજુ સુધી ઔદ્યોગિકરણ એટલું બધું આવ્યું નથી. પણ ચિંતાની વસ્તુ એ છે કે જ્યાં આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાંથી લગભગ 35 કિલોમીટરના અંતરે મારુતિનો પ્લાન્ટ બની ગયો છે. મારુતિના પ્લાન્ટનું જે વિસ્તૃતિકરણ છે એ ધીરે ધીરે હવે આગળ થઈ રહ્યું છે અને અહીંથી 20 કિલોમીટર દૂર તમને વણોદ ગામ આવશે ત્યાં સુધી પહોંચી ગયું છે. તો હજુ સુધી તો ખેડૂતો પાસે જમીન છે પણ હવે આવનારા દિવસોમાં શું થશે એ આપણે કંઈ કહી ના શકીએ. હવે ગુજરાત સરકારનો જે નિર્ણય છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, જ્યારે કોઈપણ ખેડૂત ખેતીની જમીન વેચે છે તો એને ખેડૂત હોવાનું એક ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે કે ખેડૂત છે. એ જે ખરાઈ છે ખેડૂતની એ વર્ષ 1951થી કરવી પડે છે. એટલે કે 1951થી એ ખેડૂત છે. એ ખેડૂત છે એટલે કે એના જે પિતા છે કે એના દાદા છે એ બધાનો આખે આખો જે હિસાબ છે એ રજૂ કરવો પડે છે. અને હવે સરકારે, કારણ કે આમાં ખૂબ જ સમસ્યા થતી, કારણ કે જે જૂના દસ્તાવેજો છે એ બધા રજૂ કરવા પડતા અને એમાં વચ્ચે ક્યાંય ગેપ આવે, કોઈ કારણોસર એ દસ્તાવેજો ના મળે તો એ વેચાણમાં થોડી તકલીફ થતી. આથી સરકારે હવે એવો નિર્ણય કર્યો છે કે જે 1951થી આપણે ખરાઈ જે છે એ રજૂ કરવી પડતી એના બદલે હવે 6 એપ્રિલ 1995થી ખરાઈ રજૂ કરવી પડશે. એટલે હવે જે ખરાઈનો સમયગાળો છે એ થોડો ઘટાડવામાં આવ્યો છે. આથી સહેલાઈથી જે છે એ ખરાઈ જે છે કોઈ પણ ખેડૂત પોતાનું ખરાઈનું જે પ્રમાણપત્ર છે એ કાઢી શકશે. તો આ એક રીતે ગુજરાત સરકારે જે પ્રેસ નોટ રજૂ કરી છે એમાં પણ એમને જણાવ્યું છે કે મોટા પ્રમાણમાં વેચાણના દસ્તાવેજો થતા ને એમાં ખેડૂતો હેરાન થતા. આનાથી એ ખબર પડે કે આપણા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેતીની જમીનના વેચાણના દસ્તાવેજ થઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં ખેતીની જમીન બિનખેતી થઈ રહી છે. હવે આના માટે કારણો શું છે? સૌથી મોટું કારણ તો એ છે કે ખેતીમાં આર્થિક ઉત્પાદન જેટલું હોવું જોઈએ એટલું છે નહીં. ખેતીમાં મજૂરી ખર્ચ વધ્યા છે, બીજા બધા ખર્ચા વધ્યા છે. અમારો વિસ્તાર જે મેં તમને કહ્યું કે એક રીતે કહું ઔદ્યોગિક વિકાસ અહીંયા
થયો નથી, કોઈ એટલું એવડું મોટું વિકસિત કોઈ મોટો ઔદ્યોગિક પ્લાન્ટ નથી, છતાં અમારા વિસ્તારમાં અમારે જીરાની સિઝન હોય મિત્રો ત્યારે મધ્યપ્રદેશથી મજૂરો લાવવા પડે છે, અમારા વિસ્તારમાં મજૂરો પણ નથી મળતા. તો આ બધી સમસ્યા દરેક વિસ્તારમાં છે અને એની સરખામણીએ ખેતીમાં જોખમો વધ્યા છે. પ્રતિકૂળ હવામાનના કારણે અમારા આ જે ખેતર છે, અમારું 10 વીઘાનું ખેતર છે, એમાં 2 વીઘામાં પાણી ભરાયેલું હોવાથી એ જે પાક છે એક રીતે સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે. તો આ જે જોખમ છે એ સતત વધતું જાય છે. તો એના કારણે ખેડૂતોને આર્થિક ઉત્પાદન જે છે ઓછું મળ્યું છે એ મહત્ત્વનું કારણ છે. બીજું કારણ થોડું સામાજિક છે. આપણા ગુજરાતમાં ઔદ્યોગિકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને શહેરીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, સ્થળાંતર ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. એટલે શહેરીકરણ થઈ રહ્યું છે એનો મતલબ કે ગામડામાંથી મોટા પ્રમાણમાં લોકો શહેર તરફ જઈ રહ્યા છે. તો આ સ્થિતિમાં જે છે ખેતીના વેચાણનું એ બીજું કારણ છે. ત્રીજું કારણ છે કે આપણે એક બે જ્ઞાતિઓને બાદ કરીએ તો મોટા ભાગની જ્ઞાતિઓમાં મેં જોયું છે કે મઝિયારા ટક્યા નથી. મઝિયારા એટલે કે જ્યારે 3-4 પેઢીથી ભેગી ખેતી થતી હોય, ભલે બધા અલગ અલગ ધંધો કરતા હોય પણ ખેતી ભેગી હોય, એ સ્થિતિમાં કદાચ ખેડૂતને ખેતીની જમીન વેચવાનો વારો નથી આવતો. આપણા ગુજરાતમાં હજુ અમે એવી 1-2-3 જ્ઞાતિઓ છે કે જેમાં મઝિયારો ચાલે છે, બાકી મોટાભાગની જ્ઞાતિઓમાં મઝિયારો ચાલતો નથી. એટલે તમને સામ સીધો દાખલો આપો મઝિયારાનો કે કોઈ ભાઈને 20 વીઘા જમીન છે, એને 4 સંતાનો થયા, 4 દીકરા થયા, 4 સંતાનો થયા, એટલે એ દરેક દીકરાને 5-5 વીઘા જમીન આવી, બરાબર. તો 5 વીઘામાં સર્વાઈવ કરવું કે ખર્ચા કાઢવા અને આર્થિક રીતે સારું ઉત્પાદન મેળવવું કે એ ખૂબ જ એક રીતે અઘરું થઈ જાય. હવે જો ધારો કે એ 20 વીઘા જમીન ભેગી રાખશે, ભાગ નહીં પાડે ને, કોઈ એક જ ભાઈ ખેતી કરશે 20 વીઘામાં અને બીજા ભાઈ અલગ અલગ ધંધો કરશે, તો પૂરેપૂરી સંભાવના છે કદાચ એમને વેચવાની જરૂર નહીં પડે. હવે 5-5 વીઘાના જો ભાગલા પડી જશે, બધા અલગ રીતે ખેતી કરશે અથવા તો અમુક સ્થળાંતર થઈ જશે, તો એ સ્થળાંતર સિટીમાં થયા છે એમને પણ મેન્ટાલિટી એવી થઈ જશે કે હવે 5 વીઘા જમીન છે, હવે એને રાખીને શું કરવાની, એના કરતાં આપણે એ વેચીને અહીંયા આપણે કોઈ મોટું મકાન લઈએ. તો એ સ્થિતિ પણ અહીંયા બની રહી છે. તો એના કારણે પણ જે ખેતીની જમીન છે વેચાઈ રહી છે. અહીંયા સગપણના પ્રશ્નો થઈ રહ્યા છે ઘણા બધા યુવાનોને, તો એના કારણે પણ એ સ્થળાંતર કરી રહ્યા છે અને એ સ્થળાંતર કરી રહ્યા છે એટલે ખેતીની જમીન વેચવી પડશે. ઘણી બધી સ્થિતિમાં તો જે સામાજિક પ્રસંગો છે, મેં ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે ફેમિલી બહુ સારી રીતે આર્થિક રીતે સક્ષમ હોય તો એને કોઈ મોટો સામાજિક પ્રસંગ આવે છે, એટલે કે દીકરા દીકરીના લગ્ન આવે છે જેમાં એની કેપેસિટી છે, એના કરતાં એ વધુ ખર્ચો કરી નાખે છે. એ વખતે એને નાનકડું જેવું દેવું થાય છે, પણ દેવું એવું થાય છે કે વ્યાજ વધતા વધતા એટલું બધું થઈ જાય છે કે છેવટે એને પોતાની થોડી જમીન ઓછી કરવી પડે છે. તો એવા સામાજિક પ્રસંગો પણ ઘણી વખત દેખાદેખીમાં કરી નાખવામાં આવે છે કે જે કોઈની કેપેસિટી ના હોય, છતાં એ પોતાની કેપેસિટી કરતાં વધુ ખર્ચો કરે છે પોતાના દીકરા દીકરીના લગ્નમાં અને છેવટે પછી પોતાની જમીન ઓછી કરી અને પછી જે છે દેવું ભરે છે. તો અહીંયા આ બધા પ્રશ્નો જે મેં જોયા હતા, મને જે લાગ્યા છે કે તો ખેતીમાં આવક એટલી બધી છે નહીં, સ્થળાંતર ખૂબ થઈ રહ્યું છે, સામાજિક પરિબળો પણ જવાબદાર છે, તો આ બધી વસ્તુના કારણે આપણા ગુજરાતમાં ખેતીની જમીન બહુ ઝડપથી બિનખેતી થઈ રહી છે. તો મેં તમને મારા જે અનુભવો છે એ કહ્યા, હવે તમને શું લાગે છે, તમારા જે અભિપ્રાય છે એ તમે કોમેન્ટમાં જણાવજો.